તો જીડીપીમાં ઘટાડાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સરકાર સામે બોર્ડ નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, પડતર માંગ પૂરી કરવા માટે છેછેર ભીખ માંગી કરશે વિરોધ. ડીસા પાંથાવાડા હાઈવે પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, ચાર લોકોના મોત, દીકરાને પરણાવવા જાન લઈને જતો હતો પરિવાર. ઉમિયારાતના દર્શન કરવા જતા અમદાવાદના વસ્ત્રાલમાં પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, 10થી વધુ 5 આગેવાનોની અટકાત. સમાચાર વિસ્તારથી. જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી, ત્યારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ઉમેદવારી ફોર્મ લેતા જસદણ કોંગ્રેસનું રહસ્ય ઘેરાયું છે. લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવતાની સાથે જણાવ્યું હતું કે હાઈકમાન્ડ કહેશે તે મને મંજૂર છે, જો પક્ષ કહેશે તો ચૂંટણી પણ લડીશ, કોંગ્રેસમાં કોઈ અવઢવ નથી. તો જસદણ પેટા ચૂંટણી મામલે આ સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ લીધું છે અને કહ્યું છે કે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે મંજૂર રહેશે અને હાઈકમાન્ડ કહેશે તો તેઓ ચૂંટણી પણ લડશે. આપને જણાવીએ કે કુંવરજી બાવળીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જ્યારે કોંગ્રેસમાંથી હજી કોઈ ઉમેદવારનું નામ ઔપચારિક જાહેરાત કરી નથી. જસદણમાં 20 ડિસેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપ તરફથી કુંવરજી બાવળીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કુંવરજી બાવળીયા સભા અને રેલી કર્યા બાદ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મંત્રી સૌરભ પટેલ, મનસુખ માંડવિયા હાજર રહ્યા હતા, સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ કુંવરજી બાવળીયાએ નિવેદન આપ્યું છે કે પરિવારવાદ કે જાતિવાદથી ચૂંટણી જીતી શકાતી નથી. સાથે જ તેમણે જણાવ્યું છે કે આ ચૂંટણીમાં પાટીદાર સમાજ તેમને જ મત આપશે અને આ ચૂંટણીમાં તેમની જીત નિશ્ચિત છે. અમારા સન્માનીય કેન્દ્રીય મંત્રી આદરણીય પરસોત્તમભાઈ, અમારા મંત્રીમંડળના સૌ સભ્યો આદરણીય સૌરભભાઈ, વિભાવરીબેન, મનસુખભાઈ અને અમારા સન્માનની સૌ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો અને માન્ય સૌ આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, ભર્યું છે. હજુ જ્યારે કોંગ્રેસમાં એનો ઉમેદવાર કોઈ જડતો નથી, મળતો નથી. આજે ચારે બાજુ એ ઉમેદવાર શોધવા માટે ફાંફા મારે છે, ત્યારે લગભગ અમે આ વિસ્તારના મોટા ભાગના ગામડાઓના માન્ય ડોક્ટર ભરતભાઈ બોગરા અને મારા સમર્થકોની હાજરીમાં અમે મોટા ભાગનો પ્રવાસ કર્યો છે. અમને ભરોસો અને વિશ્વાસ છે કે આ વિસ્તારના મતદારો ખૂબ અમને સારી બહુમતીથી વિજય બનાવશે. જસદણમાં ભાજપના ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભરતા જ ચૂંટણીલક્ષી શંખ ભાજપે ફૂંકી કાઢ્યો છે. જોકે રાજકીય યુદ્ધમાં કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ બે તસવીર જોઈ રહ્યા છો, તેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને જંગી સમર્થન પક્ષ બદલ્યા બાદ મળી રહ્યું છે. તો કોંગ્રેસ આજે પણ ઉમેદવારના નામ નક્કી નથી કરી શક્યું. તો બાવળિયાને અત્યારે હાલ સમર્થન મળી રહ્યું છે પ્રચંડ, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી નામ નક્કી નથી કરી શકાયું. ક્યાંક હજી પણ કોંગ્રેસમાં કન્ફ્યુઝન દેખાઈ રહ્યું છે અને ભાજપમાંથી કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું છે ઉમેદવારીનું અને કોંગ્રેસમાં હજી પણ ઉમેદવાર પર અસમંજસતા દેખાઈ રહી છે. તાજેતરમાં ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે, ત્યારે હાલ ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળીયાને ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી હજુ નામ જાહેર થયું નથી, ત્યારે આ બાબતે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપે અડધી ચૂંટણી જીતી લીધી છે, બળવાની બીકે કોંગ્રેસને ડર લાગે છે, કોંગ્રેસ હાલ સળગતું ઘર બની ગયું છે. કેટલા દિવસથી કુંવરજીભાઈ કાર્યકર્તાઓ લોકોના સંપર્કો પણ શરૂ કરી દીધા છે, આજે ફોર્મ પણ ભરાઈ ગયું છે. કોંગ્રેસે કોંગ્રેસનો બળવો
ચાર દિવસ મોડો કર્યો છે. અત્યારે બધા ઉમેદવારોને કીધું છે કે ફોર્મ ભરો. એનો અર્થ છે કે બળવાના બીકે એમને બધાને ફોર્મ ભરવાનું કીધું છે, પણ આજે બળવો થવાનો હતો એ ત્રણ ચાર દિવસ મોડો થશે. પણ કોંગ્રેસનું અત્યારે તો સડકતું ઘર બની ગયું છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ખૂબ ભારે બહુમતીથી જીતવાની છે એ નિર્વિવાદ. જસદણ પેટા ચૂંટણીનો રંગ હવે રસપ્રદ બન્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવી છે. બાવળીયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ભોળાભાઈ ગોહિલે પણ ફોર્મ ઉપાડ્યું હતું, જેને લઈને હવે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. મહત્વનું છે કે કોંગ્રેસ હજુ પણ આ ચૂંટણીને લઈને અસમંજસમાં છે. કોંગ્રેસના એક પણ ઉમેદવારના નામ હજુ જાહેર થયા નથી. જો કે પ્રદેશના આદેશથી ભોળાભાઈએ ફોર્મ લીધું હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. એના ભાગરૂપે આગોતરા આયોજનના ભાગરૂપે અમે બધાએ છે ફોર્મ છે એ ઉપાડ્યા છે. ક્યાંય કોઈ એવો અસંતોષ નથી, કોઈ ખેંચતાણ નથી. સમૂહમાં લોકશાહી પ્રણાલિકા પ્રમાણે અને પક્ષના સિદ્ધાંતો પ્રમાણે છે અમે બધાએ છે ફોર્મ ઉપાડ્યા છે અને ભરવાના છે. જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે. પક્ષમાં આંતરિક ખેંચતાણ, ડામવા સ્ટ્રેટેજી બદલાઈ રહી છે. કોંગ્રેસના સંભવિત ઉમેદવારોએ મામલતદાર કચેરીથી ફોર્મ લીધા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાંચે ઉમેદવારો પૈકી ભોળા ગોહિલ, અવસર નાકિયા, ધીરુ શિંગોડા, ગજેન્દ્ર રામાણીને આદેશ આપતા તેમણે ફોર્મ ઉઠાવ્યા છે. આમ છેલ્લી ઘડીએ ફોર્મ ઉઠાવતા કોંગ્રેસની સ્ટ્રેટેજીથી પ્રદેશ નેતાગીરી નબળી પુરવાર સાબિત થઈ રહી છે. વીસ ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે પાર્ટીની વ્યૂહરચનાના ભાગરૂપે ફોર્મ ભરવામાં આવ્યા છે. જસદણ પહેલાથી જ કોંગ્રેસની બેઠક રહી છે અને ચૂંટણીના ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે. સાથે જ તેમણે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 16થી વધુ બેઠકો મળશે. વ્યૂહરચનાના ભાગરૂપ કોંગ્રેસ એક્સરસાઇઝ કરી રહી છે. જસદણ પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક રહી છે અને સ્વાભાવિક જ રીતે કોંગ્રેસનો વિજય થશે. કાર્યકર્તાઓ અને પ્રજાજનો મતદારો સાથે સંકલન સમન્વયની પ્રક્રિયા ચાલુ છે. સાહેબ, ઉમેદવાર કોણ રહેશે? ઉમેદવાર એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. તો જસદણમાં પેટા ચૂંટણી મામલે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જસદણમાં કોંગ્રેસ પોતાની હાર ભાળી ચૂકી છે. હજુ સુધી કોંગ્રેસ તેના ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસમાં તીવ્ર જૂથબંધી ચાલી રહી છે તેનો આ પુરાવો છે. ભરતસિંહે કહ્યું કે વ્યૂહરચનાને કારણે તમામને ફોર્મ ભરવાનું કહેવાયું છે. કોંગ્રેસનું નેતૃત્વ પોતાના ઉમેદવાર સાથે રમત કરી રહ્યું છે. કોંગ્રેસ પોતાના આગેવાન પર જ અવિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસના વેરઝેર અને જાતિવાદ ફેલાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. જસદણના લોકો ભાજપને ભવ્ય બહુમતી અપાવશે તેનો વિશ્વાસ છે. તો હજુ સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી અને સાથે જ કોંગ્રેસને હાથના કરેલા હૈયે વાગ્યા છે તેવું ભાજપ તરફથી પણ હવે નિવેદન આવ્યું છે. જસદણમાં પેટા ચૂંટણી મામલે પ્રતિક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે. હજુ સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી, હાથના કરેલા હૈયે વાગ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું છે. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં છબરડો સામે આવ્યો છે ત્યારે જીસીઈઆરટીના ડિરેક્ટર ટીએસ જોશીએ નિવેદન આપ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો પુસ્તકમાં ક્ષતિ હશે તો નવા પાઠ્યપુસ્તકમાં સુધારો કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું છે કે દેહરાદૂનની સંસ્થાના પ્રમાણિત હોય એ જ મૂકવામાં આવે છે. આ મામલે દેહરાદૂનની સંસ્થામાંથી પણ વિગતો મંગાવવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના સેમેસ્ટર 2ના પુસ્તકમાં છબરડો સામે આવ્યો છે. આ પુસ્તકમાં ગુજરાતના નકશામાં નવા રચિત 7 જિલ્લાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
યોગ્ય તપાસ કર્યા પછી કહીશ, પરંતુ હું જે સમજુ છું, મારી જે અત્યારની સમજ છે એ એવી છે કે પુસ્તકમાં મુકાતા નકશાઓ છે એ દહેરાદૂનની જે નકશાઓ પ્રમાણિત કરતી સંસ્થા છે એ સંસ્થા જ્યારે પ્રમાણિત કરે પછી જ મૂકી શકાતા હોય છે, એટલે માહિતી દોષને અવકાશ ઓછો હોય છે. પરંતુ પુસ્તક બન્યાની ઘટના અને નવા જિલ્લાઓ થવાની જે ઘટના છે 2012માં અને 2013ની આ ઘટનાઓ છે, હું સમજુ છું, ખાતરી કરીને તમને કહીશ. પરંતુ દરેક જગ્યાએ ક્યુરેશનને સ્કોપ ઉભેલો છે, એટલા માટે જ્યાં જરૂર પડશે ત્યાં ટેક્સ્ટબુક મંડળના સાથે રહીને પણ અમે એમનું ધ્યાન પણ દોરીશું ને સાથે રહીને કરી લઈશું. હવે દહેરાદૂનની સંસ્થામાં પણ આ પ્રમાણિત માહિતી નવા જિલ્લાઓ જે થયા છે એની માહિતી હવે તો ત્યાં હોય જ, આટલા વર્ષો થયા છે, એટલે હવે નવી જ્યારે આવૃત્તિ પાઠ્યપુસ્તક મંડળ બનાવે એ વખતે એનો સમાવેશ કરવાનું ધ્યાન અમારા તરફથી પણ દોરવામાં આવશે. ધોરણ 6ના પુસ્તકમાં ચબડાના મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો માંગ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. મહત્વનું છે કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના સેમેસ્ટર 2ના પુસ્તકમાં 7 જિલ્લાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ધોરણ 6ના સેમેસ્ટર 2ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ચબડો સામે આવ્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મનીષ દોશે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. ખોટો નકશો રજૂ કરીને બાળકોને જ્ઞાનથી વંચિત રાખવાનું કાવતરું છે. આ મામલે બેદરકારી દાખવનાર સામે પગલાં લેવાની પણ માંગ કરી છે. ભાવિ એવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સતત ચેડા કરતું પાઠ્યપુસ્તક મંડળની ફરી એક છબરડો આવ્યો છે. અગાઉ હિન્દીના પુસ્તકમાં મોટા પાયે ગેરરીતિ, ગુજરાતીના પુસ્તકમાં જોડણીની મોટા પાયે ભૂલો, ભાષાકીય ભૂલો, અને હવે સમાજ વિજ્ઞાનના ધોરણ 6ના પુસ્તકમાં નવા જિલ્લાઓ જે અસ્તિત્વમાં આવ્યા છે એ જિલ્લાઓનું ગેર નામ નિશાન નહીં. મને એમ લાગે છે આ ગંભીર ભૂલ છે. આ પ્રકારના સતીવાળા પુસ્તકોનો અભ્યાસ કરાવતી વિદ્યાર્થીઓને અધગતશુ જ્ઞાન આપવું, અધૂરી માહિતી આપવી, એની માટે કોઈ જવાબદાર હોય તો પાઠ્યપુસ્તક મંડળ અને ગુજરાતનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે સીધું જવાબદાર છે. આજે ગુજરાતમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વેલકમ બેક. શિક્ષણ જગત હવે માફિયાઓના હાથે ગયું હોય તેવું લાગી રહ્યું છે. તેનું ઉત્તમ ઉદાહરણ આજે રખિયાલમાં આવેલી શ્રેઠ સિયાલ્સ હિન્દી વિદ્યાલયના સંચાલકની કરતૂત પરથી લાગી રહ્યું છે. આ સ્કૂલના સંચાલક દ્વારા સ્કૂલમાં થતી ગેરરીતિને સ્કૂલની શિક્ષિકાએ ડીઈઓ કચેરીને ફરિયાદ કરી હોવાથી તેને મારવાની ધમકી અપાઈ હતી. એટલું જ નહીં, પરંતુ આજે તો આ સ્કૂલે હદ વટાવી શિક્ષિકાનું શિક્ષણ કાર્ય સારું નથી તેવું કહીને છૂટા કર્યા. શેઠ સિયાલ હિન્દી વિદ્યાલય ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે. આ સિવાય બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓ પાસેથી ફી લેવામાં આવે છે. જેવી અનેક ગેરરીતિ બાબતે ડીઈઓથી લઈને સચિવાલય સુધી આ શિક્ષિકાએ ફરિયાદો કરી હતી, જેથી આ શિક્ષિકાને મારવાની ધમકી અપાઈ હતી અને આજે તેને છૂટી કરવામાં આવી હતી. મુજે 24 ફેબ્રુઆરી 2014 સે મેં વહાં જોબ કર રહી હું. અબ 5 સાલ કમ્પ્લીટ હોને વાલે હૈ. યહાં પે સ્કૂલ મેં ઇતની ગેરરીતિયાં ચલતી હૈ, ફીસ સે લેકે હર ચીજ મેં, ટીચર્સ કી ભરતી તક મેં, एग्जाम्स में भी, बोर्ड की एग्जाम्स में भी बहुत तरीके की गैर रीतियाँ होती हैं. उन सब के बारे में मैंने डीओ से लेके सचिवालय तक कंप्लेंट की है, लेकिन कोई सुनता नहीं है. और मुझे मारने तक की धमकी दी गई है, जिसकी भी कंप्लेंट मैंने की है, गोमतीपुर पुलिस स्टेशन में भी की है, शाहीबाग में भी की है, लेकिन FIR तक भी दर्ज नहीं होने देते. और आज मुझे गलत तरीके से नोटिस मुझे अब मिल रहा है. और मुझे आज सुबह मॉर्निंग में जब मैं स्कूल पहुँची तो गेट पे 2 महिला कांस्टेबल बुलाकर ट्रस्टी किशन सिंह तोमर और प्रिंसिपल नरेंद्र झा दोनों खड़े हो गए और मुझे किसी भी हालत में अंदर एंटर नहीं होने दिया. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રસ્તામાં ગંદકી જોઈને સીએમ રૂપાણીએ અધિકારીઓને ટકોર કરી હતી. વહેલી તકે સફાઈ કરવાની સીએમ રૂપાણીએ ટકોર કરી હતી. મહત્વનું છે કે સરકાર દ્વારા સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા પાસે ગંદકી દેખાતા અનેક સવાલ પણ ઉઠ્યા છે.
રાજ્યમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. અમરેલીના દામનગરના કાચરડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી છે. 12 વીઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી છે. ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી છે. સ્વચ્છ ભારત અભિયાનની મુહિમ એક તરફ કેન્દ્ર સરકાર દેશભરમાં ચલાવી રહી છે. જોકે જે સીટ પરથી પ્રધાનમંત્રી મોદીએ પીએમ પદ માટે સીટ પસંદ કરી હતી તે જ સંસ્કારી નગરીના અંધારપટ વહીવટને કારણે વડોદરા મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદના ઘેરામાં સપડાઈ છે. પ્રજાના વેરાનો ઉપયોગ મહાનગરપાલિકા કઈ દિશામાં કરી રહી છે તેના તાજા દ્રશ્યો હવે વીટીવી સમક્ષ આવ્યા છે. ટીવી સ્ક્રીન પર 800 જેટલી કચરાપેટી અને લારીઓ જોઈ રહ્યા છો તે વર્તમાન સમયમાં ધૂળખાઈ રહ્યા છે. તંત્રએ આ લારી અને કચરાપેટીની ખરીદી શહેરને સ્વચ્છ રાખવા માટે કરી હતી. જો કે એક વર્ષ કરતા પણ વધુ સમયથી આ કચરાપેટી અને લારી ધૂળ ખાતા નજરે ચડતા તંત્રની કાર્યક્ષમતા સામે ફરી એક વખત સવાલ ઉઠી આવ્યા છે, જેને જવાબ સરકારી બાબુએ આપવો પણ ખૂબ જ જરૂરી બની જાય છે. 850 ન્યુ બ્રાન્ડ લારીઓ છે, ડસ્ટબિનો છે, 500-700 ડસ્ટબિન છે, ઘણા ટાઈમથી ભરેલી છે, આના પે જાલા લાગી ગયા છે. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ એકદમ ડામાડોલ થઈ ગઈ છે. રૂપિયાઓની જરૂર છે પાણી માટે, ડ્રેનેજના કામ માટે એફએસ આપતા નથી અને લાખો રૂપિયાનો માલ ધૂળ ખાઈ રહ્યો છે. ખરેખર આની જરૂર દરેક વોર્ડમાં છે, તો વોર્ડમાં આને ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. એની જગ્યાએ આ ધૂળ ખાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરે માલ આપી દીધો હશે, પેમેન્ટ લઈ લીધું હશે અને ઘણા ટાઈમથી આ ધૂળ ખાઈ રહ્યો છે. રોકાઈશું વધુ એક વિરામ માટે, આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. સમાચારના અંતમાં હવે એક નજર સંક્ષિપ્ત સમાચાર તરફ. જસદણ પીડા ચૂંટણી મામલે કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી ત્યારે આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપે અડધી ઇલેક્શન જીતી લીધું છે. કોંગ્રેસને બળવાને કારણે કોંગ્રેસને ડર લાગે છે. કોંગ્રેસ હાલ સડકતું ઘર બની ગયું છે એટલે ભાજપને જીત નિશ્ચિત છે. રાજકોટના જસદણમાં 20 ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી કુંવરજી બાવળિયા ઉમેદવારી ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને ત્યારબાદ બાવળિયા જસદણ સભા સંબોધી ત્યારબાદ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. જસદણ પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક જાહેરાત કરી નથી. ધોરાજના ધારાસભ્ય લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ લેતા જ જસદણ કોંગ્રેસનું રહસ્ય ઘેરાયું છે. લલિત વસોયાએ દાવેદારી માટે ઉમેદવારી ફોર્મ મેળવતાની સાથે જ જણાવ્યું હતું કે હાઈકમાન્ડ કહેશે તે મને મંજૂર છે, મને જો પક્ષ કહેશે તો હું ચૂંટણી પણ લડીશ. મહેસાણામાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમમાં ભરતસિંહના ભાજપ પર પ્રહાર. ભરતસિંહે કહ્યું કે કોંગ્રેસની સરકાર આવી તો પીએમ મોદી અને અમિત શાહને જેલમાં મોકલીશું. ભાજપવાળા કહે છે કે કોંગ્રેસવાળા ભ્રષ્ટાચાર કરે છે. 4 વર્ષમાં કેમ એકે કોંગ્રેસવાળાને જેલમાં ન મોકલ્યા. પૂર્વ પાસ નેતા વરુણ પટેલે હથિયારનું લાયસન્સ મેળવ્યું. વરુણ સહિત 4 લોકોએ અમદાવાદ જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યું. જિલ્લામાંથી 2018માં હથિયારની 43 અરજી આવી હતી, જેમાંથી કલેક્ટરે 4 અરજીને મંજૂર કરી છે. 2 PSI અને 1 વેપારીને પણ હથિયારનો પરવાનો મળ્યો. જસદણમાં ચૂંટણી મામલે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ આપી પ્રતિક્રિયા. તેમણે જણાવ્યું હતું કે જસદણમાં કોંગ્રેસ પોતાની હાર ભાળી ચૂકી છે. હજુ સુધી કોંગ્રેસ તેના ઉમેદવાર જાહેર કરી શકી નથી. કોંગ્રેસમાં તીવ્ર જૂથબંધી ચાલી રહી છે તેનું આ પુરાવું છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો સરકાર સામે રોષ. પડતર માંગણી નહીં સંતોષાતા કર્મચારીઓ કરશે વિરોધ. સરકારની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કર્મચારીઓ શેરી મોહલ્લા ધાર્મિક સ્થળ પર માગશે ભીખ. ભીખમાં મળેલી રકમ રાજ્ય સરકારને ચેક દ્વારા કરશે અર્પણ. એક વિતરણ કાર્યક્રમમાં સીએમને અપાશે આમંત્રણ. ઉમિયા રથના દર્શન કરવા માટે જતા પાટીદાર આગેવાનોની રામોલ પોલીસે અટકાયત કરી. ગીતા પટેલ, અક્ષય પટેલ, બિપિન પટેલ અને આશીષ પટેલ સહિત 10 જેટલા પાટીદાર આગેવાનોની અટકાયત થઈ. વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં સિક્યોરિટી કર્મચારીની લાપરવાહી સામે આવી. કર્મચારીની બેદરકારીના કારણે 6 હરણના મોત થયા છે. શ્વાનોએ હરણના પિંજરામાં પ્રવેશ કર્યો હતો અને 4 હરણનું મારણ કર્યું હતું. પિંજરામાં કુલ 13 હરણ હતા, જેમાં 6ના મોત, તો પ્રાણી સંગ્રહાલયના 7 હરણ બચ્યા. સિક્યોરિટી કર્મચારીની બેદરકારી સામે હાલ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ધોરણ 6ના પુસ્તકમાં છબડાના મામલે શિક્ષણ મંત્રી ભૂપાન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો માંગ્યો છે. ભૂપાન્દ્રસિંહ ચુડાસમાએ અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. મહત્વનું છે કે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના સેમેસ્ટર 2ના પુસ્તકમાં 7 જિલ્લાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ગુજરાતના ભાવિ સાથે ચેડા કરી રહ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ. ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલા નકશાઓમાં છેલ્લા 5 વર્ષમાં બનેલા 7 જિલ્લાઓ ગાયબ. એક તો વિદ્યાર્થીઓને પુસ્તકો મોડા મળી રહ્યા છે અને તેમાં પણ છબડાઓ સામે આવી રહ્યા છે. વિનેશરા બસ સાઈડ કરોના કૌભાંડનો મામલો સુરેન્દ્ર અને સ્વપ્નિલ રાજપૂતની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. સીઆઈડી ક્રાઇમ દ્વારા સુરેન્દ્ર સ્વપ્નિલની પાર્ટનરશીપને લઈને તપાસ. સીઆઈડીએ રાજપૂત પિતા પુત્ર મામલે કેટલાક ઇનપુટ્સ મળ્યા. વિનયના ખાસ માણસ દીપક ઝાએ કર્યા કેટલાક ખુલાસા. અમદાવાદના રામોલના કૈલાશ પાર્ક સોસાયટીના રહીશો બુટલેગરના ત્રાસથી પરેશાન. સોસાયટીના રહીશો ઉતર્યા અમરનાથ ઉપવાસ પર તો પોલીસે ઉપવાસ પર ઉતરેલા લોકોની કરી અટકાયત. સોસાયટીના સભ્યોએ ઉપવાસ પર બેસીને કરી ન્યાયની માંગણી. આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.